अदाणी ग्रुपना चेरमेन गौतम अदाणी फरी एक बार एशियाना सौथी धनिक व्यक्ति बन्या छे। अदाणी हिंडबर्ग केसमां सुप्रीम कोर्टना चुकादा बाद तेमना शेरोमां 10% तेजी जोवा मळी हती। एशियाना सौथी धनिक व्यक्तिनी यादीमां तेमणे मुकेश अंबाणीने पाछळ छोड्या छे। अगाउ अंबाणी भारत अने एशियाना सौथी धनिक व्यक्ति हता। सुप्रीम कोर्टना चुकादा बाद ब्लूमबर्ग इंडेक्सना ताजेतरना रैंकिंग प्रमाणे गौतम अदाणीनी नेटवर्क 97.6 बिलियन डॉलर छे। तेओ वर्ल्डना सौथी धनिक व्यक्तिओनी यादीमां 12 स्थाने छे। बनासकांठा जिल्लाना थराटी हाईवे पर एक डंपर अने कार वच्चे गंभीर अकस्मात थयो हतो। अकस्मातमां कारनो कच्चर घाण वळी गयो हतो, ज्यारे कारमां सवार एक ज परिवारना 4 सभ्योना मौत थया छे। बनावनी जाण थता पोलीस काफलो घटनास्थळे पहोंच्यो हतो अने मृतदेहोने पीएमआरथी खसेडवामां आव्या हता। बनावनी प्राप्त माहिती अनुसार ऊंझाथी वेगनार कारमां एक परिवार वाव पोताना घरे परत फरी रह्यो हतो। ए दरमियान तेमनी कार थराटी हाईवे पर पहोंची त्यारे खारंडा पासे तेमनी कारनो अकस्मात एक डंपर साथे थई गयो। शेर बजार में रेकॉर्ड ब्रेक तेजी दौर वच्चे रोकाणनो अभूतपूर्व क्रेज छे। इन्वेस्टरों की संख्या में असामान्य वधारो छे ने आंकड़ो करोड़ों में पहुंचो छे। गुजरात में पण इन्वेस्टरों की संख्या 76 लाखे पहुंची गई छे। ज्यारे एक रसप्रद तारण एवं निकळ्युं छे के राज्य में मात्र 5 पिनकोड एरिया में कोई शेर बजार रोकाण करतु नथी, बाकी आखा राज्य विस्तारों में लोग रोकाण करे छे। नेशनल स्टॉक्स एक्सचेंज ना आंकड़ाकीय रिपोर्ट प्रमाण सुरेन्द्रनगर जिला 3 तथा मोरबी अमरेली जिला 1-1 पिनकोड विस्तार में एक पण इन्वेस्टर नहीं, अर्थात शेर बजार रोकाणकार नहीं। देश ने ग्रीन अने रिन्यूएबल एनर्जी तरफ आगळ वधारवाना भागरूपे राजकोट जिला पंचायतनी पहल हेठळ जिल्लानी तमाम ग्राम पंचायतमां सोलार रूफटॉप लगाववानुं आयोजन करवामां आव्युं छे। जिल्ला पंचायतनी नाणापंचनी ग्रांटमांथी 106, तालुका नाणापंचनी ग्रांटमांथी 125 અને જિલ્લા અને તાલુકાના નાણાપંચના વ્યાજની રકમમાંથી 329, સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 5, ડીએમએફની ગ્રાન્ટમાંથી 30 નું આયોજન કરાયું છે। અત્યાર સુધીમાં 115 ગ્રામ પંચાયતમાં સોલાર લાગી ગયા છે। યુએસ સત્તાવાળાઓએ છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટને પકડ્યા છે, જેમાં 2022-23માં સૌથી વધુ 96,900 કેસ નોંધાયા હતા। આ ડેટા અમેરિકાના હાવલેટ ડેટાબાસેથી મેળવીને વિદેશ મંત્રાલય એમઈએ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો। યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના રિપોર્ટ અનુસાર 2018-19માં 8,027 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા। 2022-23માં આંકડો 12 ગણો વધ્યો છે। ગયા વર્ષે 96,917 ભારતીયો યુએસ બોર્ડર પર પકડાયા છે। રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચોરીની ઘટના સામે આવી રહી છે। આ વચ્ચે સુરતના કાબરેજ રોડ પર દોઢા દિવસે લૂંટની ઘટના સામે આવી રહી છે। આ દરમિયાન આંગણિયા પેઢીના કર્મચારી પાસે અંદાજે 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના એક આંગણિયા પેઢીના કર્મચારી અફળ બાદ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં આંગણિયાનો કર્મચારી બૈદરપુરાથી બસમાં બેઠો હતો ત્યારે કાબરેજ રોડ પર બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી। આ વચ્ચે અંદાજે રૂપિયા 88 લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી છે। ગુજરાતની આંગણવાડી બહેનો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। રાજ્ય સરકારે કરેલી પુનઃવિચારની અરજીને કોર્ટે ફગાવી દીધી છે। કોર્ટે કહ્યું કે આંગણવાડી બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેજ્યુએટના લાભ આપવામાં આવે। સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાનો હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુનઃવિચારની અરજીને ફગાવી દીધી હતી। સંસદ સુરક્ષા ચૂક કેસમાં સંડોવાયેલા 6 માંથી 5 આરોપીઓ પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે। દિલ્હીની એક કોર્ટે શુક્રવારે પોલીસને મંજૂરી આપી દીધી છે। એકમાત્ર આરોપી નીલમ આઝાદીએ પોલીગ્રાફ ટેસ્ટ આપવાનો ઇનકાર કરી દીધો છે। આ કેસની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ ઉપા હેઠળ તમામ આરોપીઓનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી। આરોપીઓ મનોરંજન ડી સાગર શર્મા, અમોલ ચિંદે, નીલમ આઝાદ, લલિત ઝા અને મહેશ કુમાવતનો સમાવેશ થાય છે। રાજ્યમાં એક તરફ વાયબ્રન્ટની તૈયારીઓ ચાલી રહી છે અને આ વચ્ચે અમદાવાદના શાહીબાગના સરદાર સ્મૃતિ પાર્ક ઓફિસમાં ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। ધમકી મળતા પોલીસ સહિતની ટીમ દોડતી થઈ ગઈ। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અંગેની માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ વિસ્તારના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો હતો। આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા તપાસનો ધબધબાટ શરૂ થઈ ગયો છે।
केंद्रीय गृह तेमज सहकारिता मंत्री अमित शाह दियोदर समीपे सनातनमां आवेल बनासकांठा बनासकांठा तेमज साबरकांठा जिल्लामां सहकारिता पायलट प्रोजेक्टनो शुभारंभ करवामां आवी रह्यो छे। सहकारનું સહકારમાં એકત્રીકરણ કરવા અંતર્ગત બનાસ દૂધ સંઘ અને બનાસ બેંકને એકબીજાને સાંકળતો સહકારી પાયલોટ પ્રોજેક્ટને તારીખ 15 જાન્યુઆરી રોજ ખુલ્લો મૂકવામાં આવશે। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલકો સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવતા મોટાભાગના પશુપાલકોના બેંક એકાઉન્ટ બનાસ બેંકમાં ખોલવાનું અભિયાન ચાલી રહ્યું છે।